સુરતના નાનીવેડ ગામમાં રહેતા શાકભાજીના વેપારી સહિત 11 વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામમાં જ દુકાન અને મકાન અપાવવાની લાલચ આપી રૂપિયા 11.65 લાખ લીધા બાદ દુકાન કે મકાન નહીં આપી અને પૈસા પણ પરત નહીં કરી ઠગાઈ કરનાર અઠવા લાઈન જિલ્લા સેવા સદનમાં ટાઉટ તરીકે કામ કરતી રાંદેરની મહિલાને સિંગરપુર પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં નાની વેડ નીચલી વાડીની પાછળ રહેતા 35 વર્ષીય પુરુષોત્તમભાઈ અમરસિંહ કુંવરિયા આંબા તલાવડી રોડ પર શાકભાજીની લારી ધરાવે છે. 3 વર્ષ અગાઉ નાની વેડ કેશો પાર્ક પાર્ટી પ્લોટ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન સારથી આવાસનું લોકાર્પણ થતાં તે અને મહોલ્લાના અન્ય 9 રહેવાસી અઠવાલાઈન જિલ્લા સેવા સદનમાં આવાસના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને દાખલા કઢાવવા ગયા હતા ત્યારે ત્યાં ટાઉટ તરીકે ઊભી રહેતી સાયરા બાનુ સિદ્દીકે મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે બહુ મોટી ઓળખાણ હોવાની મોટી મોટી વાતો કરી ફોર્મ ભરવા માટે ફી પેટે ₹20,000 ત્યારબાદ ₹45,000ના 2 હપ્તા પોતાનું ₹11,000નું કમિશન અને દુકાનના અરજદાર પાસે વધારાના ₹18,000 મળી કુલ 11 વ્યક્તિ પાસે ₹11.65 લાખ પડાવી લીધા હતા. જોકે ત્યારબાદ પણ કોઈને આવાસ કે દુકાન નહીં અપાવી તેમજ પૈસા પરત નહીં કરી ઠગાઈ કરતા છેવટે પુરુષોત્તમભાઈએ ગત રોજ સિંગણપુર પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે સાયરા બાનુની ધરપકડ કરી હતી.